શાહરૂખની ફિલ્મ પઠાણ પર પ્રતિબંધની માંગ. અયોધ્યામાં મહંત રાજુ દાસે કહ્યું, પઠાણનો બહિષ્કાર કરો, જે થિયેટરમાં ફિલ્મ દર્શાવાય એને પણ સળગાવી નાખો. ઇન્દોરમાં શાહરૂખ ખાન દીપિકાના પુત્રા કેજરીવાલ સાથે ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળતા માળખામાં નવી નિયુક્તિની શક્યતાઓ તો ધારાસભ્યોએ કેજરીવાલને પ્રોમિસ આપ્યું, અમે પણ પક્ષ નહીં છોડીએ. રાહુલ ગાંધીએ રઘુરાજાનું ઇન્ટરવ્યુ લીધો. રાહુલે પૂછ્યું, દેશના 5 ઉદ્યોગપતિ સતત અમીર થઈ રહ્યા છે. રઘુરામ રાજાને જવાબ આપતા કહ્યું, આવું ન થયું જોઈએ. ગુજરાત વિધાનસભામાં ઉત્તર ગુજરાતનો ઓબીસીનો ચહેરો સ્પીકર બનશે. શંકર ચૌધરીને વિધાનસભાના સ્પીકર બનવાનું નક્કી, તો જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ બનશે. અમદાવાદમાં હત્યાનું લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં થયા કેદ. હત્યારો દોડતો આવ્યો અને પીઠ પાછળ તીક્ષ્ણ હત્યાથી ઘા કર્યો અને યુવકે જીવ બચાવવા દોડ મૂકી, છેવટે મોત મળ્યું. સુપ્રીમ કોર્ટે ગોધરાના દોષિતને જામીન આપ્યા. સીજેઆઈ બેન્ચે કહ્યું, તે 17 વર્ષથી જેલમાં છે એટલે તેને જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે ગોધરા કાંડના એક દોષિત ફારૂકને જામીન આપ્યા. લંડન હાઈકોર્ટે કહ્યું, હવે અપીલની જરૂર નથી. નીરવ મોદી સુપ્રીમ કોર્ટમાં જવા માંગતા હતા, અરજી નામંજૂર થયા બાદ હવે નીરવને ભારત લાવવાની પ્રક્રિયા સરળ બની ગઈ. ગુજરાતના અમદાવાદ જેવો લઠ્ઠાકાંડ બિહારમાં થયો. બિહારના છાપરામાં લઠ્ઠાકાંડમાં 39ના મોત. નીતિશે કહ્યું, દારૂ પીશો તો મરશો, એક રૂપિયા પણ વળતર નહીં મળે. કાશ્મીર મુદ્દો ઉઠાવવા પર જયશંકરનો પાકિસ્તાને જવાબ. કહ્યું, લાદેની યજમાની કરનારોને યુએનમાં સંબોધન કરવાનો હક નથી. અને નિર્મલા સીતારમણે કહ્યું, પપ્પુને તમારા ઘરમાં શોધો, ત્યાં જ મળશે. મહુવાના સવાલ પર સીતારમણે કહ્યું, અમને માચિસ મળી તો અજવાળું કર્યું, તમે તોફાનો કરાવ્યા.